હેલો મિત્રો, આના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમે જે મારા સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માંગતો હોય તો તમે વિડીયો પૂરો જોજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરીને તમારે એક બીટમાં કવો પ્રોજેક્ટ ને કેફે કવો પ્રોજેક્ટ ને બે પ્રોજેક્ટ તમે અલર્ટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાની છે. મિત્રો, બંનેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હા મિત્રો, તમે બીટમાં કવો પ્રોજેક્ટ ઓપન કરશો તો તમને બીટમાં કને સોંગ જોવા મળે છે. ત્યાં તમારે મિત્રો શરૂઆતમાં આવીને પ્લસના એકન ઉપર ક્લિક કરીએ તમે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમને ફોટા શો કરશે, એથી તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને પાંચમા નંબરનું ફિલ કમ્પેરિઝન એરિયા જોવા મળે છે તેના પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરીને એ મિત્રો તમારે ફૂલ સ્ક્રીનમાં થયા પછી મિત્રો એ તમારે તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તેના ઉપર ક્લિક કરશો તમે આગળના બીટમાં કહી જતા રહેશો. ત્યાં જઈને વધારાના ફોટાને કટ મારી દેવાનું રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી પ્લસના એકન ઉપર ક્લિક કરી ફરીથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે ફરી બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી ઉપર ફરી ત્રણ ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરી ફરી તમારે જે પાંચમા નંબરનું ફિલ કમ્પેરિઝન એરિયા જોવા મળે છે તેના પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું રહેશે. ફૂલ સ્ક્રીનમાં થયા પછી મિત્રો ફરી તમારા તીરના એકન ઉપર ક્લિક કરશો તમે ફરીથી આગળના બીટમાં કહી જતા રહેશો. ત્યાં જઈને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે પ્લસના એકન ઉપર ક્લિક કરી ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે, તેને પણ ફૂલ સ્ક્રીનમાં કરીને કટ મારી દેવાનો રહેશે. આવી રીતે મિત્રો તમે બધા બીટમાં ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો છો બધા બીટમાં ફોટા એડ થઈ ચૂકી છે. ત્યાર પછી તમારે બે ગેન ઇફેક્ટો જે પ્રોજેક્ટ એડ કર્યો તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરશો એટલે મિત્રો એ તમને નીચે ચાર ફોટા જોવા મળે છે. તમે જોઈ શકો છો જેમાંનો મિત્રો તમને ચોથા નંબરનો લાસ્ટ જે છેલ્લો ફોટો છે તે ફોટા ઉપર તમારે ક્લિક કરવાનો રહેશે. તેના પર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ થયા પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને જે બીટમાં જે ફોટા એડ ગયા તે પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો એ તમારા સ્ટેટસમાં આગળ જતું રહેવાનું રહેશે. મિત્રો જ્યાં તમારે 13.24 સેકન્ડના બીટમાં કંઈ જતું રહેવાનું રહેશે ત્યાં જઈને તમે જશો એટલે તમને એક ફોટો લાંબો જોવા મળે છે. તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. જોઈ શકો છો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી એથી તમારે બે ગીને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. આપણે એક જ ફોટામાં ઇફેક્ટ લગાવવાની રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને ત્રીજા નંબર છેલ્લેથી બીજો એટલે ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કર્યા પછી એથી તમારે બે ગીન આપણે જે બીટમાં કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને અહીંયા મિત્રો તમારે ફરી સ્ટેટસમાં આગળ જતું રહેવાનું રહેશે. મિત્રો અહીંયા તમારે 12.20 સેકન્ડના બીટમાં કંઈ જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને તમને એક ફોટો જોવા મળે છે નાનો, તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. એક ફોટા ઉપર ઇફેક્ટ લગાડવાની છે. પછી એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને મિત્રો ફરી આપણે ઇફેક્ટવાળા પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને બીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કર્યા પછી તમારે બે ગીને જે બીટમાં કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને શરૂઆતમાં એને જે નીચેનો પહેલો જ ફોટો આવે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે તમારે પહેલાં ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી તમારે આગળ જશે બે ફોટા નાના આવે છે તે બંને ફોટા છોડી દેવાના છે. બંને ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો આવે છે તે ફોટા ઉપર ક્લિક કરી ફરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરી ફરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તમારે બે ફોટા નાના આવે છે તે બંને ફોટાને છોડી દેવાનું રહેશે. બંને ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો જોવા મળે છે તે ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે બે ફોટા છોડી દીધું જવાનું રહેશે અને એક એક ફોટામાં ઇફેક્ટ લગાડતું જવાનું રહેશે. આવી રીતે મિત્રો તમારે સ્ટેટસમાં તમે આગળ જોઈ શકો છો. આગળ
ઇફેક્ટ લગાડતું લગાડતું આગળ જતું રહેવાનું છે મિત્રો. તમે જોઈ શકો, બે બે ફોટા છોડીને આપણે એક એક ફોટામાં જ ઇફેક્ટ લગાડવાની છે. આવી રીતના મિત્રો તમે જોઈશો, આગળ આ તમારે ચાર ફોટા રહેવાના છે. તમે ચાર ચાર ફોટા અને બીજું પાંચ પાંચ ને છ ફોટા, છ ને સાત ને આઠ, આઠ ફોટા છોડીને મિત્રો તમારે સીધું 16.24 સેકન્ડના બીટમાં કરીને ત્યાંથી મિત્રો તમારે ફરીથી એક એક ફોટામાં ઇફેક્ટ લગાડવાનું ચાલુ કરી દેવાનું રહેશે. સ્ટેટસને છેડે લગી તમે જોઈ શકો છો, આપણે એક એક ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. ત્યાર પછીથી તમારે બે ગીન ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને જે તમને પહેલા નંબરનો જ ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર ક્લિક કરીને તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી થયા પછી એથી તમારે બે ગીને જે બીટમાં કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે નીચે આવી જવાનું, સ્ટેટસમાં જે તમારો પહેલો ફોટો છે તેમાં ઇફેક્ટ લગાવી છે તે ફોટાને છોડીને મિત્રો તમારે બીજા નંબરનો ફોટો નાનો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા પર ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે જોઈ શકો છો નાનો જ, તે ફોટા પર ક્લિક કરી ફરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી તમારે ફરીથી પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે. બંને ફોટા નાના છે, બંને ફોટામાં ઇફેક્ટ લગાવ્યા પછી એક ફોટો મોટો આવે છે તે ફોટાને છોડી દેવાની રહેશે. તે ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા નાના આવે છે તે બંને ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો બે ફોટામાં ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો છે તેને છોડીને મિત્રો ફરી તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમે જોઈ શકો તમારા સ્ટેટસની છેલ્લે કે જેટલા ફોટા બાકી છે ઇફેક્ટ લગાવવાના તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હા મિત્રો, વચમાં તમને ચાર ફોટા જોવા મળે છે, તે ચારે ચાર ફોટામાં તે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે મિત્રો. ત્યાર પછી મિત્રો તમારે 15.27 સેકન્ડ આવીને મિત્રો ફરીથી બે બે ફોટામાં ઇફેક્ટ લગાડવાનું ચાલુ કરવાનું રહેશે. એક એક ફોટો છોડીને જે જે ફોટામાં ઇફેક્ટ લગાવી છે તે ફોટા છોડી દેવાના રહેશે. જે ફોટામાં ઇફેક્ટ લગાડવાનું બાકી છે તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. જોઈ શકો એને બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને તમને ઉપર બે લિરિક્સ જોવા મળશે. તમે જોઈ શકો છો એક પીએનજી ને એક શેપની, તે બંને લિરિક્સને તમારે આ રીતના રાઇટ આઇકન કરી લેવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો ત્યાર પછી જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો, જે ત્રીજા નંબરનું કોપી ટુ લેયર છે તેના પર ક્લિક કરી લેયરને કોપી કરી હતી. તમારે બી એક જે બીટમાં કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી શરૂઆતમાં લઈને જે ચોરસ આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરી, જે ચોથા નંબરનું પીએસ ટુ લેયર છે તેના પર ક્લિક કરી બંને લેયરને તમારે પીએસ કરી દેવાની રહેશે. નહીં તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને જે બીજા નંબરની શેપવાળી લેયર છે તેના પર ક્લિક કરી મિત્રો, જે બીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરી તેને છેલ્લે લગી ખેંચી લેવાની છે. ત્યાર પછી ઉપરની જે પીએનજીની લેયર છે તેને પણ તમારે છેલ્લે લગી ખેંચી લેવાની છે. આવી રીતે મિત્રો તમારે પીએનજી ઇફેક્ટ લાગી જશે અને આપણું સ્ટેટસ પણ બની જશે. તેને મિત્રો સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.